યાર આ નવા હેર કટ કરાવવા ને એટલે હવે ચવાત થઈ જાય ખરા. કોઈ ના ચલો. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. વોટ ઇઝ ધીસ યાર, આમ કોણ રાખે હેર? આના કરતા તો બાંધી જ લઉં. એક જ ખાવા પીવાનું બકલ હે, તૂટી ગયું આપણો. હા, સો યા ગાઈઝ, હવે આના એડિટ બનાવીને મૂકજે ફેન ક્લબ વાળા. યાર કે પ્રિયંકા આવા અમારે યાર અમારે. સો યા, કાલે અમે રાતે ઘરે આવ્યા અમદાવાદથી. પાછા અમદાવાદ ગયા હતા. કેવું ખબર સ્કેડ્યુલ, કે પહેલાં હું અમદાવાદ ગઈ એક શૂટ કરીને આવી, બરાબર. ઘરે આવી ગઈ, ઘરે આવી, ઘરે આવીને હું મસ્ત આમ આરામ કરતી હતી પહેલા દિવસે. એટલે પહેલો દિવસ ખતમ થઈ ગયો હોય ઓલરેડી, કેમ કે આવ્યા હોય ને એવું બધું કર્યું હોય. પાછું શું કહેવાય, એક દિવસ મેં આરામ કર્યો ને તો એ જ દિવસે મને પાછો ફોન આવ્યો કે તમારે શૂટ કરવા માટે ફરીથી આવવાનું છે. એટલે મને હવે એવું થયું છે કે મારે અમદાવાદ શિફ્ટ થઈ જવું જોઈએ, બિકોઝ ટ્રાવેલિંગમાં હું થાકી જાઉં છું. હા, મારો જીવ નીકળી જાય આ ટ્રાવેલિંગમાં. મને ગજબ લેવલનું ટ્રાવેલિંગ પેલું હાર્ડ લાગે. આ વખતે ફ્રેન્ડ જતો તો સારું, એની ભેગી કારમાં આવી ગઈ હતી. બાકી ટ્રેનમાં તો ટ્રેનમાં મજા આવે, એવું નથી કહેતી ટ્રેનમાં ના મજા આવે, પણ આ જે રૂટ છે ને જૂનાગઢથી અમદાવાદ, હવે ટ્રેન છે ને જૂનાગઢથી વેરાવળ જતી હોય ને, ઇફ એ સાઈડ જતી હોય તો બહુ ગમે. ગ્રીનરી આવે, મસ્ત મસ્ત ખેતર. અમદાવાદ સાઈડ જતો હોય તો આમ વેધર આવું ના આવે, અમદાવાદ સાઈડ નીકળી બિલ્ડિંગો જ દેખાય. તો યા, શૂટ કરીને કાલે આવી ગઈ છું. હવે કેવું, મારું હું શૂટ કરીને આવું ને એટલે હું ટ્રોલી બેગ આખું ભરીને ગયો, મેકઅપનો સામાન, સ્કિન કેરનો સામાન, પછી શૂઝ, આ કપડાં, તો બધા કપડાં ધોઈશ. મશીન અમારું બગડી ગયું છે, શું કહેવાય, તો એ બધા કપડાં મારા હાથે ધોવા પડશે. બધા કપડાં ધોઈશ. મેં આવ્યું પહેલાં, મેં થોડુંક જ્વેલરીનું કામ હતું, ફ્રેન્ડને આપવાનું હતું જ્વેલરી, તો એ કર્યું. બીજું બધું હજી ઘણું બધું કામ કરવાનું છે, એક ફ્રેન્ડનું શૂટ છે એટલા માટે. તો યા, હવે શું કહેવાય કે હું બધા કપડાં ધોઈશ, કપડાં ધોઈને પછી હું નાવા જઈશ. નાવા જઈને પછી હું મેડિટેશનમાં બેસીશ, કેમ કે મેં લાસ્ટ 3-4 દિવસથી મેડિટેશન નથી કર્યું આ શૂટને આ બધું, આ બધું જે કીચડો થયો છે એના લીધે. તો પહેલાં એ પૂરું કરીશ, કેમ કે એ મારો ટાસ્ક છે અને ટાસ્કથી વધારે મને બહુ મજા આવે, ફીલ સારું થાય. પછી પૂજા કરીશ ઇફ ટાઈમ મળશે તો આજે, શું કહેવાય કે, અને એના પછી હું બુક રીડ કરવા બેસીશ અથવા તો ગામમાં જઈશ, કેમ કે ગામમાં મારું જે જૂનો નંબર હતો એનું સિમ કાર્ડમાં ચેન્જીસ કરવાના છે ને, એક્ટિવ કરવાનું છે ને, એ મારે જ કરવું પડશે. 3 બ્લોગ બનાવીને રાખ્યા છે ત્રણેય સોંગમાં, પણ એ પોસ્ટ ના કરી શકું, કેમ કે જ્યાં સુધી એ સોંગ રિલીઝ ના થાય ને ત્યાં સુધી હું પોસ્ટ ના કરી શકું. તો અમે જે 3 બ્લોગ બનાવીને રાખ્યા ને, હું તમને એડિટ કરીને પોસ્ટ બી નહીં કરીને તમને બતાવી ના શકતી. એટલે પછી અત્યારે મને એમ થાય છે કે શું પોસ્ટ કરીશું, પણ કંઈ વાંધો નહીં. જે આપણે હમણાં જે લાસ્ટ શૂટ કરવા, લાસ્ટ જે શૂટ કરવા ગયા હતા ને, બધાથી પહેલાં આવશે. એની પછી દરજીડા આવશે, અને એના પછી ગીતાબેન હારે જે સોંગ કર્યું છે મેન કૃષ્ણાએ, એ આવશે. મિક્સ થઈ ગયું, તો બધી જ્વેલરી મેં અત્યારે અલગ કરીને એક બોક્સમાં ભરી છે, કેમ કે મને જ્યારે શૂટ મારું ખુદનું હોય ને ત્યારે હું કોઈ દિવસ આ પેટારો ખોલતી નથી. આ પેટારો જે છે ને, તો એ હું નથી ખોલતી. આજે એક ફ્રેન્ડને જોતી હતી, મને કીધું વાંધો નહીં, ચાલ આજે તો આને છે ને સાફ સફાઈ કરી જ નાખ્યો. હજુ આજે હું બેડની અંદર, બેડની ઉપર સુતી બેઠી છું ને, એની અંદર બી કેટલી બધી જ્વેલરી પડી છે. એ ક્યારે ટાઈમ હારી નથી લાગતી, એટલી હારી લાગે ને તો એમ કે ગારી નથી લાગતી. અને મને એમ કે એ કે તું જા અત્યારે, મારું કાર્ડ, મારા કાર્ડ તો મને ને મને વરખું કરાવી દે, મારી સ્ટ્રીક તૂટી જાય એનો ફોન. એને કેવું, શું કર્યું તે ફોનમાં કે બતાય, વાલીનો ફોન જો. તો આ લાઈન કાલ લાઈન આવી ગઈ. શું કર્યું તું તે? હાય ગાઈઝ, તો કાલે એકચ્યુઅલી મેં શું કહેવાય કે કંઈ બનાવ્યું નહોતું કાલે, બધું કામ પતાવ્યું હતું. અને આજે હવે બાલીબેનનું કામ પતાવવા માટે આવ્યા છે, જે મારું જૂનું કાર્ડ હતું એ હવે એમને ખબર નથી, એરટેલનું હતું કે વીઆઈનું હતું, કેમ કે એને 1.5 વર્ષ જેવું થઈ ગયું નહીં. એટલે એ પહેલાં ભાવબેન યુઝ કરતી હતી, એ અમરેલી હોસ્ટેલમાં હતી, ત્યારે પછી એને મને દીધું એ કાર્ડ. પછી એ નહીં, એ પહેલાં પપ્પા યુઝ કરતા હતા, 70-70 વાળા નંબર, એ પહેલાં પપ્પા યુઝ કરતા હતા. પછી પપ્પા યુઝ કરીને ભાવબેને દીધું, ભાવબેને યુઝ કરીને મને દીધું, મેં યુઝ કરીને. એકચ્યુઅલી મિડલ ક્લાસ થિંગ્સ, યુ નો, નંબર બી આપણે ચેન્જ એક એકને કંઈ આપી દેતા હોય તો એવું અત્યારે છે. તો ખબર નથી કઈ કંપનીનું કાર્ડ છે,
બટ લેટ સી, અમે એરટેલની ઓફિસ જાય છે અત્યારે. એરટેલની ઓફિસ જઈને કહેતો અમારું કાર્ડ કાઢ દે ભાઈ. આવું કોણ કરે? ચલો ગાડી બહુ ખરાબ થઈ ગઈ વરસાદના લીધે યાર, ગમે એટલી ધોઈએ ને ગાડી ખરાબ જ થઈ ગઈ. ગાઈસ કાર્ડ એરટેલનું છે જ નહીં, વીઆઈનું છે. ગાઈસ મારો ભાઈ બહુ ખરાબ દાઢી કરે ને એવો જ નહીં, એની ઉંમર કરતા 10 વર્ષ મોટો લાગે મને. જરાય નથી ગેમ, બહુ ભૂંડો લાગે બગા. જરા મને લાગતો દાઢી હું કઢાઈને મૂછું રાખી છે, બસ મન જીવ પાંડેજી જેવો લાગે યાર. હું ના આરો લાગે થોડો થોડો દબંગ દબંગ, હા દબંગ જેવો લાગે એવું. પાંડેજી હું નામ એનું, પાંડે નું આખું નામ ચુલબુલ પાંડે. ચુલબુલ પાંડે જેવો લાગે યાર. ચુલબુલ પાંડે નહીં નહીં. પછી અફસોસ ન થયો? નહીં જરી કઈ. તો મુઈચુ કાઢને નહીં કયો તો? મુઈચુ ન કાઈ, મુઈચુ ન મરદ મણાની પહેચાન છે. હવે હાલની મરદ હજી નાનું છોકરું છે, હજી તો માન કોટા કુઈટા છે. કઈ તો જૂનું જાણે તો બહુ ફેમસ. આમ અમે જાતા હતા રસ્તા તો આવું દેખાણું, તો મેં કીધું આપણે કાટ તો નીકળતું રહેશે, પેલા આપણે પેટ પૂજા ની પાણી પૂરી ખાવા જાય. ધીસ ઇઝ વેરી ફેમસ પ્લેસ. મેં તમે આની પહેલા બી તમને કીધું હતું કે એટલું ફેમસ પ્લેસ છે કે ઘણા ટાઈમથી એમ કોઈના મમ્મી પપ્પા કોલેજ કરતા હશે ને ત્યાં એ ટાઈમનું હોય, બધા અહીંયા ભેળ ખાવા આવતા. અત્યારે ભૂખ લઈ ગઈ, મેં તો ઘરે જમી નીકળો તો આપડી પાસે કપડા હે જાજા, મારે પેન્ટ લેવું. પેલા ના પડતી પછી કે લઈ છોકરો આવ્યો, વશીલો આવ્યો. હું ખાશ તું મમ્મા મમ્મા એ ગયો એ વાફાવો ભૈરો ગંધારો હોય ત્યાં જ તું આવે. કે એ ગંધારો નથી, આ જૂના કપડા છે એટલા મસ્ત કમ લાયા. એ ભાઈ ગો ભાઈ ગો ભાઈ ગો, એ ભાઈ ક્યાં જવું? આટો મારવા જવું? હાલો હાલો આટો મારવા, હાલો જીવ ભાઈ આટો મારવા જવું? હા એટલા મજા ચડી બેટી. તો આ બે એમાં એવું હતું કે મોટી બેન એની રોતી આ બાજુ અહીંયા ગાડીમાં, ગાડીમાં હાલો હા ગાડીમાં જવાનું. બનુ રોવા માંડી હતી, માં હું કે તું રો હવે. કોઈ શું કરતી હતી? હે હે શું કરતી હતી? બનુ રોતી હતી કા બેન? રોતી હતી હે? રોવાઈ ગઈ તો કઈ રો. પલટી બધી ચડી ગયું ગાડીમાં, ચડી ગયા. હાલો કરજો દરવાજો બંધ ના રેડી. બાપા બાતો માં તમે કોઈ. હવે ભાઈ શિવભાઈ હેરકી ડ્રાઈવિંગ. તો હેલો ગાઈસ, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો એક નંબર લાગે ને મારો મી લે. તો અતમાં એવું છે કે અત્યારે વાગ્યા છે 11:40. તો
હવે એમાં એવું છે કે બધા તૈયાર થઈ ગયા, મારો ભાઈ તૈયાર થઈને પિક્ચર જોઈએ, સાઉથનું પિક્ચર જોઈએ, કયું પિક્ચર જોઈએ ખબર નથી આપણને, મારા મમ્મી તૈયાર થઈ ગયા, અને આ બધું પૂજાબેન તૈયાર થઈ ગયા, તો પૂજાબેન કેટલા મોટી તૈયાર થઈ ગયા, તો આ બાજુ કોણ કોણ તૈયાર થઈ ગયું છે, અત્યારે બધે તૈયાર થવાનું કારણ શિવભાઈ નો બર્થડે છે 12 વાગે, એટલે 6 તારીખ વર્ષ દિવસ થઈ ગયું શિવભાઈ નું, તો બધા જાય શિવભાઈ ના બર્થડે માં કેક બેક લઈને, કેક હમણાં આવી ગઈ 1 નંબર, તો હવે તમને બતાવીએ બર્થડે સેલિબ્રેશન શિવભાઈ નો. હાલો વરસાદ વરસાદ કેવો કે જુનાગઢ માં હારો, તો હું ભાઈ ને કેટલા દિવસ નું બતાવી જોઈ લો, તમે બેન ફૂલ થકી ગયા કેમ કે આજે હજી અમદાવાદ થી આવ્યા પછી અમે બધા ગયા કલ્લડા, કાલે હું અમદાવાદ ગઈ હતી સવારે વહેલી, પછી અમદાવાદ પહોંચી કોચિંગ સીધી શૂટિંગમાં ગઈ, આખી રાત કન્ટિન્યુ શૂટ આવેલું, 7:30 વાગે સવારે શૂટ ખતમ થયું, સવારે શૂટ ખતમ કરી સીધી ટ્રેનમાં બેઠી સુવાનો ટાઈમ, પછી તાલાડા ગઈ પાછી કરે જસ્ટ આવી છું. Yeah.
બાકસ છે આવી બાકસ બે ત્રણ દિવાળી જાવ તમે તમે કરવાનું મમ્મમ ખાધું તે મમ્મમ ખાધું છે એમનું હવે નિંદર આવશે ખાધું